નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં અમદાવાદની એક મેડિકલ કોલેજનો યોજાયો પદવીદાન સમારોહ. રાજ્યમાં વધુ મેડિકલ કોલેજો બનાવવાની સીએમ રૂપાણીએ કહી વાત. અને રાજ્યસભાની ચૂંટણીએ ફોર્મને લઈને બીજેપી કોંગ્રેસે ઉઠાવ્યા સામસામે સવાલ. કલાકોના ડ્રામા બાદ બીજેપીએ ખેંચ્યું એક ઉમેદવારનું નામ. ભારતમાં ટીડીપી એનડીએ છોડી દીધું છે અને મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. અને છેતરપિંડી માટે 107 કંપનીઓની તપાસ કરવામાં આવશે. અમેરિકામાં પેન્ટાગોનના ટોચના અધિકારીએ એવો દાવો કર્યો છે કે યુએસ માટે ભારત સૌથી મોટી વ્યૂહાત્મક તક છે અને રશિયા તેની અમેરિકન બ્લેકલિસ્ટ વિસ્તૃત કરશે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનો કોન્વોકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં હાજર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં વધુમાં વધુ મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે 4 બેઠકો પર બીજેપીએ 3 અને કોંગ્રેસે 2 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા. જોકે બાદમાં બંને દળોની પરસ્પર સમજૂતીથી બીજેપીએ પોતાના ઉમેદવાર કિરીટસિંહ રાણાનું નામ પાછું ખેંચ્યું છે. વિધાનસભામાં પાણીની અછતનો મુદ્દો ગાજ્યો, જેમાં નર્મદાની માંગ પર ઉભા થયેલા સવાલો પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે પીવાના પાણીની તકલીફ લોકોને નહીં પડે. સાથે જ તેમણે જનતાને પાણીની કરકસર કરવાનો આગ્રહ કર્યો છે. જામનગર જિલ્લામાં બાળકોના આરોગ્યને લગતું અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં 22 બાળકોને ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું, જેના માટે સરકારે તેમને સુપર સ્પેશિયાલિટી સારવાર આપવાની જાહેરાત કરી છે. આરોપીને રિમાન્ડ પર લઈ જતી વેળાએ મહેસાણાના DYSP મંજીતા વાંઢજારા પર આરોપીઓના સમર્થકોએ હુમલો કર્યો, જેના કારણે તેમના હાથે ફ્રેક્ચર થયું. આ મામલાની હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના ખેડૂતો હાલ ઋષિ ભરાયા છે, કેમ કે તેમના ખેતરોમાં પાણી ન આવવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા છે. તેમના ખેતરોની નજીકથી કેનાલો પસાર થતી હોવાથી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને તેમને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં વિપક્ષે હંગામો કર્યો હોવાની માહિતી મળી. કાર્પેટ એરિયાને લઈને વેરો વસૂલવાને લઈને વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રશ્નો નહીં સાંભળતા ઉગ્ર બન્યા હતા. જો કે બોર્ડમાં ભારે હંગામો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અંકલેશ્વરમાં કોઈ અગમ્ય કારણોસર એક મહિલાએ 10 રૂપિયાની લાલચ આપીને એક કુમળી વયના બાળકને પોતાના ઘરમાં છેલ્લા 6-7 મહિનાથી ગૂંધી રાખ્યો હતો. જો કે આજે મહિલાની કેદમાં રહેલો બાળક આપમેળે કેદમાંથી ભાગી છૂટ્યો અને પોતાના મા બાપને મળી જતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જ્યા હતા. વડોદરામાં ટ્રાફિક વિભાગે ગુનાઓનું પ્રમાણ ઓછું કરવા તેમજ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે નિર્ભય સવારી નામની નવી યોજના શરૂ કરી છે, જેના અંતર્ગત 18,000 જેટલી ઓટો રિક્ષાઓ પર શહેર પોલીસ સ્ટેશનની હદ પ્રમાણે સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે, જેથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેઓ પોલીસની તરત મુદત લઈ શકે છે. ભરૂચ શહેરના મધ્યમાં આવેલ અતિ પૌરાણિક રતન તળાવમાં કાચબા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાથી તંત્ર દોડતું થયું. આખરે કાચબા ચોરી કરવા આવેલા 6-7 ઇસમોમાંથી એક ઇસમ સ્થાનિકોના હાથે ઝડપાઈ ગયો. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભાજપ મોટી મુશ્કેલીમાં. ટીડીપીએ એનડીએ છોડી દીધું છે અને મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. આંધ્રપ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો ન આપવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ પગલાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા નવા રાજકીય ગઠબંધનની શરૂઆત કરશે. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા 107 કંપનીઓ અને 7 મર્યાદિત જવાબદારી ભાગીદારીના કિસ્સામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાના કંભાળના સંબંધમાં છે. પ્રવક્તા કેસી પલાની સ્વામીને તમિલનાડુના શાસક AIADMK દ્વારા કાઢી મૂક્યો છે. આ જ્યારે તેમણે પક્ષને વિનંતી કરી કે તે એનડીએ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરશે જો તે કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી જળ રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં નિષ્ફળ જશે. સરકારે કહ્યું છે કે ભારત સરળતાથી ઘૂસી શકે એવી સરહદને કારણે ઘૂસણખોરીનો ગંભીર સમસ્યા પહેલેથી સામનો કરી રહી છે, જે આતંકવાદના ફેલાવાનું મૂળ કારણ છે. સેન્ટરે પણ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થી દેશ નિકાલ રોકવા માટે એક દિશા નિર્દેશ
તે રાષ્ટ્રીય હિતમાં નહીં હોય. જીએસટીની રજૂઆતથી ભારતને વિશ્વના મુખ્ય આર્થિક બજારોમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમણે ટેક્સ પ્રણાલીમાં અનિશ્ચિતતાને દૂર કરી છે. તેમણે જણાવ્યું કે જે દેશ વિશ્વ જીડીપીના 3% છે તે વિશ્વ અર્થવ્યવસ્થાના વિકાસમાં 7 ગણી વધારેનું યોગદાન આપી રહ્યું છે. વરિષ્ઠ હાર્ડલાઇન અલગતાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરમાં કેન્દ્રના વિશિષ્ટ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા દ્વારા વાટાઘાટોની નવી ઓફરને નકારી કાઢી છે. ગિલાનીએ માંગણી કરી છે કે કાશ્મીરના વિવાદને તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સંબોધવામાં આવશે. હવાઈ મુસાફરોને તેમના એન્ડ્રોઇડ ફોન્સ પર સમગ્ર ભારતમાં એરપોર્ટ પર ખોવાઈ ગયેલા વસ્તુઓની તેમની ફરિયાદોની સ્થિતિને ચકાસવા માટે મોબાઈલ એપ્લિકેશન લોસ્ટ એન્ડ ફાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરો હવે ફરિયાદો રજીસ્ટર કરી શકે છે અને તરત જ ફરિયાદની સ્થિતિ મેળવી શકે છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ જાપાનની વિશ્વ ચેમ્પિયન નોઝોમી ઓકુહરાને હરાવી હતી. આ સાથે તેણીએ ઓલ ઇંગ્લેન્ડ ઓપન બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર સુપર 1000ની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય નવી વન નીતિ સાથે આવે છે. આ ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન અને જંગલી આગ અતિક્રમણ અને માનવ પ્રાણી સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બોલિવૂડના સ્ટાર ઇરફાન ખાનને ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન થયું છે અને તે સારવાર માટે દેશમાંથી બહાર જઈ રહ્યો છે. ટ્યુમરને દુર્લભ તરીકે વર્ણવવામાં આવે છે અને શરીરમાં ગમે ત્યાં આવી શકે છે. સેલિબ્રિટીની સ્ટ્રિંગ તેમને એક ઝડપી પુનઃપ્રાપ્તિ તેમજ લાંબા અને તંદુરસ્ત જીવન માટે શુભેચ્છા પાઠવે છે. અમારી સાથે બની રહો અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે. પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. ટોચના પેન્ટાગોન કમાન્ડર એડમિરલ હેરી હેરિસે અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ માટે સૌથી મોટી વ્યૂહાત્મક તક તરીકે ઓળખાવી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે દ્વિપક્ષીય સુરક્ષા સંબંધો મજબૂત કરવા ભારત વધુ ઉદારતા દાખવી રહ્યું છે. પાછલા વર્ષના ગાળામાં યુએસ અને ભારતીય લશ્કરી દળોએ 3 મુખ્ય લશ્કરી કવાયતોમાં ભાગ લીધો હતો. રશિયા તેની પોતાની અમેરિકન બ્લેકલિસ્ટ વિસ્તૃત કરશે. ટ્રમ્પ વહીવટી તંત્રે જણાવ્યું હતું કે 2016માં યુએસની ચૂંટણીઓમાં દખલ કરવાના તેના પ્રયત્નો માટે મોસ્કોની સજા કરવાના નવા પ્રયત્નોમાં રશિયા પર નવા પ્રતિબંધો ઘડવામાં આવ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઇને ઉત્તર કોરિયા પર મહત્તમ દબાણ જાળવવાની પ્રતિજ્ઞા લીધી છે. બંને રાષ્ટ્રપતિઓ આ વર્ષે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મળવાની યોજના ધરાવે છે. તેઓએ કોરિયાના પ્રાય દ્વીપમાં કાયમી ડીન્યુક્લિયરાઇઝેશનની વિનંતી કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચઆર મેકમાસ્ટરને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસમાંથી તે એક વધુ હાઈ પ્રોફાઇલ એડવાઇઝરની લેટેસ્ટ ડિપાર્ચરમાં હશે. તાજેતરમાં ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકાર ગેરી કોને કી મુદ્દાઓ પર મતભેદને કારણે રાજીનામું આપ્યું હતું. રાજકીય હેન્ડીકેપર્સ ડેમોક્રેટ્સના દિશામાં અનેક બેઠકો પર આગળ વધી રહ્યા છે. આ રાષ્ટ્રીય રાજકીય વાતાવરણનું પ્રતિબિંબ છે જે રિપબ્લિકન્સને તેમના ઘરની બહુમતી જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યું છે. ડેમોક્રેટ કોનર લેમ્બે તાજેતરમાં પેન્સિલ્વેનિયામાં એક ખાસ કોંગ્રેસને ચૂંટણી જીતી હતી. ઇરાકમાં હેલિકોપ્ટર ક્રેશમાં 7 યુએસ સેવા સભ્યોની હત્યા કરવામાં આવી છે. લશ્કરને ક્રેશમાં કોઈ પણ શંકાસ્પદ શંકા નથી. તપાસ ચાલુ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર લગ્નની 12 વર્ષ પછી તેની પત્ની વેનેસા સાથે છૂટાછેડા માટે સુયોજિત છે. વેનેસાએ ઔપચારિક રીતે લગ્નનો અંત લાવવા માટે કાનૂની પગલાં લીધા. દંપતીએ એક નિવેદન જારી કર્યું છે કે તે બંને એકબીજા પ્રત્યે જબરદસ્ત આદર ધરાવતા રહેશે. એડલ્ટ મૂવી સ્ટાર સ્ટોમી ડેનિયલને શારીરિક ધમકી આપવામાં આવી હતી. તેમનો વકીલ દાવો કરે છે. ડેનિયલે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નોન ડિસ્ક્લોઝર કરાર પર દાવો કર્યો હતો. ડેનિયલ દાવો કરે છે કે કરાર રદ બાતલ છે. તેણીએ 2006માં ટ્રમ્પ સાથે કથિતપણે પ્રણય કર્યો હતો. હવામાન ખાતાએ એવી ચેતવણી આપી છે કે તીવ્ર દુકાળને પરિણામે યુએસ ઉચ્ચ સતહમાં ભયંકર આગનો ખતરો જોવા મળી શકે છે. પ્રતિક્રિયા યુએસમાં મળેલી ભેજની માત્રાની સીધી અસર બની શકે છે. શિયાળામાં ઘઉંના કેટલાક પાકને નુકસાન થઈ શકે છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સના પ્રમુખ જ્હોન બેઇલી જાતીય સતામણીના આક્ષેપો માટે તપાસ હેઠળ છે. બેઇલી એક પીઢ સિનેમેટોગ્રાફર છે જેમણે ધ બિગ ચિલ અને
ગ્રાઉન્ડ ઓફ ડે જેવી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Actress Jacqueline Fernandez, who has recreated the evergreen track Ek Do Teen on screen for Baaghi 2, released the first look of her from the song. In the picture, she looks nothing less than sexy in it. Jackie is seen wearing a similar outfit which Madhuri wore in the original Ek Do Teen song and sitting in a filmy pose with flashlights all around her. Also, a teaser of the song is also out. The foot-tapping Ek Do Teen song first featured in the 1988 film Tezab. For the new version of the song, three choreographers, Saroj Khan, Ganesh Acharya and Ahmed Khan, came together on the set. Ahmed is also directing the film. He was keen to retain Saroj's famous hook steps and even urged Manish Malhotra to keep Madhuri's pink outfit in mind while designing Jacqueline's costume for the new song. Baaghi 2, starring Tiger Shroff and Disha Patani, is a sequel to the 2016 film Baaghi and will release on March 30th. Actress and model Gohar Khan launched her own clothing line named Gohar Jewels along with her parents and sister Nigar Khan in Mumbai. Gohar launched her clothing line on her mother's birthday. At the end, during the thank you speech of her, Gohar gets emotional and said, "Lastly, mom, dad, I call mummy, papa, thank you for giving me the freedom to dream, for letting me follow them and achieve the goals that I set out for myself with no backing ever except your support. I have only always wanted to make you proud, and today your youngest turns a businesswoman. So, thank you." Talking about her clothing line, Gohar Jewels, Gohar said, "Called Gohar Jewels, and what better name, because usme mera naam bhi hai, and what I stand for. My brand is for the girls who feel confident aur jo chahti hain ki apna ek apna soch rakhe zindagi mein aage badhe, and that's why you have to be gorgeous." The event was also so newly married actors Gautam Rode and Pankhuria was themed.